આગામી ઓગણત્રીસ સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી સુરત આવી રહ્યા છે લેમ્બાદ નિલગિરી ગ્રાઉન્ડ ખાતે વિશાળ જાહેરસભાને સંબોધન નીકળશે પાલિકા કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની જનસમૂહની સુવિધાને લગતા ત્રણ હજાર ચારસો બોતેર કરોડના ખર્ચે ઓગણસાહ જેટલા વિકાસ પ્રોજેક્ટોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત વડાપ્રધાનના હસ્તે કરાશે પાલિકા જિલ્લા વહીવટીતંત્રમાં તબક્કાવાર બેઠકો યોજીને કાર્યક્રમને આખરી ઓપ આપી રહ્યા છે વિધાનસભા ચૂંટણી પહેલા સુરત ખાતે મોદી રોડ શો સાથે નીલગીરી મેદાનમાં જાહેરસભા સંબોધારી વિધાનસભા ચૂંટણીનો હુંકાર ભરશે ત્યારે બીજી તરફ કાર્યક્રમ સંપૂર્ણ પ્રોટોકોલ પ્રમાણે થાય કોઈ કચાસ ન રહી જાય તે માટે તંત્ર દ્વારા સતત દિવસ રાત કામ કરવામાં આવી રહ્યું છે કાર્યક્રમમાં પાંચ દિવસ પહેલાથી જાહેર સભા સ્થળથી પાંચસો મીટરના વિસ્તારમાં સામાન્ય જનતા માટે રોડ રસ્તો આવવાનો જોવાનો રસ્તો બંધ કરી દેવામાં આવતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે જ્યારે બીજી તરફ સભા સુધી જવા માટે અલગથી વીવીઆઈપી પાસ બનાવવામાં આવ્યો છે સભા સ્થળની તૈયારીઓ જોવા માટે પાલિકા અને કલેક્ટર કચેરીના અધિકારીઓ સહિત ચોર્યાસીના ધારાસભ્ય ઝંખનાબેન પટેલ સહિતના લોકો પહોંચ્યા હતા તેમજ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું